હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મુરલીધર. આ ખાઈ નામ શાક ગ્રીન. તો કેવી રીતે બનાવવું હું તમને આપતો. આ ખરીંગણાનું શાક બનાવવાનું છે ગ્રીન. તો એમાં ગ્રીન રીંગણા છે, વટાણા, પાલક, કોથમરી, આદુ મરચીની પેસ્ટ અને સીંગનો ભૂકો. તો હવે આ વટાણાને અને પાલકને પીસી નાખવાનું છે ભેગું. મમ્મી કાંદા હરખા કરે છે. મમ્મી કેટલા ના કિલો કાંદા? બોના 5 કિલો પણ આમ લીલા છે. આ જાજા નો ને બીજી છે. એ આપણે સંગીતા બેન છે, અડધા અડધા લીધા. એટલા ખાહું તો પાછા હવે નહીં આવે કે સસ્તા. 50-80 કિલો હા બેન, કે આપણે બીજી છે લઈ લઈ. મેં કીધું લઈ લે. બહુ સરસ. આજ તો મમ્મી છે ને ભોલાબેન લગ્ન ના આપણે ગીત શીખવાના છે, તમારા મને શીખવાડવાના છે. હમણાં વઘાર્યું. જીરું નાખવાનું. તો આજ કઈ નવીન બનાવીશ? લીલા રીંગણા છે એટલે ગ્રીન શાક બનાવો એમ. એટલે પાલક ને વટાણા ને આદુ મરચી એટલે ગ્રીન સબ્જી. ગ્રીન સબ્જી પણ કઈક તીખી તીખી ભાવે એવી બનાવજો. પેલા વેલા બનાવો તો બરોડામાં ભૂકો. મમ્મી મીઠાનો ડબ્બો આપો, ધાણા જીરું મીઠું ખાંડ લાવજો. લસણ તો શાક આપણને ભાવે, શાક પણ જોઈ જ નથી. હવે નાખી દેવાનું પાણી. તો હવે આ ગ્રીન શાક બની ગયું છે. હવે વઘારાઈ ગયું છે. હવે બે સીટી કરી. બે સીટી થઈ જાય પછી કુકર ખોલી લીંબુ અને કોથમરી નાખવા દેવું. તો મારે સાંજના મોમોસ પડ્યા છે શ્રેયાબેન હાટુ, ગરમ કરી અને શ્રેયાને આપી દેવું. ગા મમ્મી, શ્રેયાને મોમોસ બહુ ભાવે. શ્રેય, તારા મોમોસ ખાવું દીકું? મોમોસ ખાવું તો હાલો ખાવું.
શ્રેયા બેન ના પપ્પા એ શ્રેયા હાટુ સ્ટ્રોબેરી ઓનલાઈન મેગીવી છે, ગંધાઈ ગયેલી બાને કેમ ફોન નથી આપતી? તું બાને ફોન કેમ નથી આપતી? તારા બા બહાર ગયા, તાર જાવ તારા બહાર. કલાક તો ખોટી કરી જ દે કા વાતુ. મુખી માસી કઈ ઢગલા બંધ હોય, વાતુ નો સ્ટોપ હોય મુખી માસી આગળ. કા મુખી માસી? મુખી માસી રોજ સવાર માં હું વાડા માં હોય ને તો મુખી માસી એમ કે, અમી બેન તો હવે મેં હમણાં બે ત્રણ દિશા શરૂ કર્યું, એ ગ્રીલ ખોલે એટલે ભેગી હું કહી દઉં મુખી માસી. નાસ્તો કેતી કે ખાવાનું લઈને બનાવી લેતા દઈ ને આપણે ઉપર ઉપાડતા ઉપર ચડી હતી માળિયા ઉપર. એવું બધું ગરમ કર્યું, કાચ રહ્યું બધું લિક્વિડ ને એવું નાખીને એટલે મસ્ત થઈ જાય ને. હવે બ્રશ ફેરવો બટા, આમ હોય ને એને આમ કરાય છે. કોઈને સોના ચાંદી ધોરા હોય તો મારે શ્રેયા બેન ની મુલાકાત લેશે. તો હવે અમારા છડા ને જુડા ને કંદોરા ને ધોવાઈ ગયું છે. કાંસ રહ્યું છે ધોઈ ને ખા, એ બધા સુકવી ગયો. એક 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 કરીને હું કઈ બટા ઈ ન લાગે, સારું લાગે, સારા થઈ ગયા ને. અમારે છાબ ના છડા છે કાંસ રહ્યા. આ મારા છડા છે, આ મુખી માસી મારા છે, આ મારા મમ્મી ના, આ કંદોરો મારો, શ્રેયા બેન નું બ્રેસલેટ, મમ્મી નું જુડો. સરસ થઈ ગયા ને. મેં શ્રેયા બેન ને ધોવા અને ફૂકવા નથી આપ્યું ઓલું બધું છડા ને આવો, એટલે શ્રેયા બેન રિહવાણા છે, જ રિહાણી છે એને મોઢું જવો. તુરીવાની દીકુ સોરી સોરી દીકુ.
ફ્રી વાની ચો હે હાલ હાલ તાર હું કહું છે તાર ઉભી થાય જાઉ કહો કાલે અમારે ફોટોશૂટ કરવા જવાનું છે એટલે એની તૈયારી આલે કાચ રહ્યા તારે જવું છે દીકુ બહુ રીવાની છે લે 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 મારે કાલે ફોટોશૂટ કરવા જવાનું છે મન નણંદને એનો તો આ બધું તૈયારી આલે છે શ્રેયુ ઈ તારા બબલાન બબલાન ને ફરે એવું બધું છે અચર ખાવા મળું છે કાલ નહીં ખાધી કો તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તમને મારો વિડિયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો તો કાલે જો અમારે મેળ આવશે તો અમે વિડિયો ઉતારા હે તો ઉતારશું કાસ રહ્યું હા શ્રેયાને જો ટાઈમ હશે તો કા હજી મારે શ્રેયાબેનની તૈયારી તો બધી બાકી છે અહીંયા બધા હજી કોટ બોટ ને એવું બધું કાઢ્યું છે અને પેક કરવાનું છે અને કાસ રહ્યા શ્રેયાબેનના હજી ફ્રોક ઉતારવાના છે બાય બાય કહી દે બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આવજો ટાટા.